नमस्कार, हूँ रचना डी एनटीवी समाचार कक्ष में आप सबनो स्वागत करू छू। जोईए एक नजर आज ना मुख्य समाचार। शादी उत्सव या त्योहार, लिज्जत पापड़ हो हर बार, करम 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 मजेदार लिज्जतदार, साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ખેતીવાડીમાં ઉપયોગી ખાતરને ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે વેચાણ કરતા 2-4,76,000 ખાતરના જથ્થા સાથે કુલ 18,12,704 ના મુદ્દામાલની સાથે ઝડપી પાડતી ટીમ એસઓજી। બકરાવાડી આઝાદ મેદાન ખાતે જુગાર રમતા 7 જુગારીઓને 1,06,000 ની રોકડ મળીને કુલ રૂપિયા 1,10,390 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ। છોટાઉદેપુર ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમની ટ્રેપમાં પોલીસના 2 ઉચ્ચ અધિકારીઓ અને 2 કોન્સ્ટેબલના નામ ખુલતા પોલીસ બેડામાં હડકંપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। એસઓજીની ટીમે બાતમીના આધારે 4,76,000 રાસાયણિક ખાતર સાથે 2 ઝડપી પાડ્યા છે। MCR ચેકિંગ હોય કે એસઓજીની ટીમને મળેલી બાતમી મુજબ રિઝિયાન મંસૂરી રહેઠાણ હાલોલ, તેણે ગોલ્ડન ચોકડી પાસે મારુતિ એસ્ટેટ પ્લોટ નંબર 15માં ભાડેથી ગોડાઉનમાં ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતું ખાતર ગેરકાયદેસર મંગાવી જુદી જુદી કેમિકલ કંપનીઓમાં સપ્લાય કરે છે અને ટ્રક નંબર GJ09Z1378માંથી માલ ઉતારવાનું કામ ચાલી રહ્યું છે। બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર પહોંચીને રેડ કરતા ખેતીવાડીમાં ઉપયોગી ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે અલગ અલગ થેલીમાં પેકિંગ કરાયેલી કુલ 1,039 થેલી, જેની કિંમત રૂપિયા 4,76,374 સહિત કુલ રૂપિયા 18,12,704નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ રિઝવાન ઇકબાલ મંસૂરી રહેઠાણ હાલોલ તથા ઇસાકભાઈ અહેમદભાઈ મામજી રહેઠાણ ગોધરા નવા બજારને ઝડપી પાડીને હરણી પોલીસને હવાલે કર્યા છે। વડોદરા શહેર એસઓજી દ્વારા છેલ્લા ઘણા દિવસથી વિવિધ પ્રકારના આર્થિક અને વ્હાઇટ કોલર ક્રાઇમને પર્દાફાશ કરવા માટે વિશેષ અભિયાન ચાલુ છે, જેના અંતર્ગત ડુપ્લિકેટ ઓઇલના કૌભાંડ, ડુપ્લિકેટ ટ્રેડ મતલબ મોટા બ્રાન્ડના શૂઝ વગેરેના રેકેટ, FICN એવા કેસો, જાલી નોટના કેસો વગેરે કરેલા છે। એ સિલસિલામાં લેટેસ્ટ એક સફળતા એસઓજીને મળેલ છે, જેમાં જે ખેતી માટેનું જે એક રાસાયણિક ફર્ટિલાઇઝર બને છે, ખાતર બને છે, એને ડાયવર્ટ કરીને એને ટેકનિકલ ગ્રેડ તરીકે કન્વર્ટ કરી પેકિંગ કરી ઇન્ડસ્ટ્રીને વેચવા માટેનું એક કૌભાંડ પકડ્યું છે, જે પણ એક નવીન પ્રકારનું એક વ્હાઇટ કોલર ક્રાઇમ અથવા આર્થિક ક્રાઇમ પકડી પાડેલ છે, જેમાં ગોધરા હાલોલ બાજુના ગુનેગારો છે, જેમાંથી અમુક લોકો વડોદરા શહેરની બહારના વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે એક ગોડાઉન ભાડે રાખીને ત્યાં આ પ્રકારે જે કેમિકલ રાસાયણિક ખાતર બનાવવાના ઇન્ડસ્ટ્રીઝ છે, એમનું પ્રોડક્ટ્સ અહીં લાવી એ રીપેક કરીને વેચે છે, એ બાતમી આધારે રેડ કરેલ છે, જેમાં 1,000થી વધારે બેગ આ રીતેનું પેકિંગ કરેલા મળેલ છે। એના પેકિંગના સામાન મળીને 18,00,000થી પણ વધુ કિંમતની મુદ્દામાલ વડોદરા શહેર પોલીસ એસઓજીએ કબજે કરેલ છે અને એ બાબતે IPCના વિવિધ સેક્શનો, જેમાં ફોર્જરીના પણ સેક્શન લાગુ પડે છે, ચીટિંગ અને ફોર્જરીના સેક્શનો લાગુ પડે છે અને રાસાયણિક ફર્ટિલાઇઝરના હુકુમ જે છે, ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર અને એસેન્શિયલ કમોડિટીઝ એક્ટના કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને અત્યારે આ તપાસ ચાલુ છે, હરણીમાં ગુનો દાખલ કરેલ છે અને આ એક ખેતીને લગત એક આવી રીતના પ્રોપર્ટી ડાયવર્ટ કરવાની અને ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની વસ્તુ લઈ જવાની એક રેકેટ પકડી પાડેલ છે, જેની તપાસમાં અમે આગળના મુદ્દાઓ એની અંદર તપાસ કરીશું। પણ એમાં આરોપી તરીકે એક રિઝવાન તાહિરને પકડ્યું છે અને લોકલ પણ એના એસોસિએટ્સ આપણે પકડી પાડ્યું છે અને એનો તપાસ હવે ચાલુ રહેશે। સર, આ લોકો જે છે તે ખાતર જે કંપનીઓમાં વેચતા હતા કે જે XYZ કોઈ બહારની કંપની, એ કઈ દિશામાં પોલીસ તપાસ કરશે?
એ જે હવે જે ખાતર છે એ પર્ટિક્યુલર એક ખેતીવાડીના ઉપયોગ માટે છે, એ લાવીને એ જો એને રીપેકિંગ કરે તો રીપેકિંગ કરીને એને ટેકનિકલ ગ્રેડના પેકિંગ કરી નાખે તો એકદમ ઇન્ડસ્ટ્રીયલ ખાતર જેવું, ઇન્ડસ્ટ્રીયલ યુરિયા જેવું લાગે. અને આ યુરિયાનો ઉપયોગ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે, બહુ એનો કોમન એક ડિમાન્ડવાળું કેમિકલ છે. તો એમાં આગળ જે વેચે છે એ લોકો જાણીબૂજીને એને ખબર છે કે આ ડાયવર્ટ કરીને લાવે છે, એ રીતે ખરીદે છે કે અન્ય રીતે ખરીદે છે, એ તમામ દિશામાં તપાસ કરી આમાં જે રિસીવર હોય અથવા એના જે ક્લાયન્ટ હોય એ બધાને કસ્ટમર હોય એ લોકો નામ ખોલીને એ દિશામાં અમે તપાસ કરશું. કયું કયું ખાતર હતું જે આ લોકો લાવતા હતા સાથે ધરપકડ કરાયેલા ક્યાંના છે? એ લોકોમાંથી જે આપણે આરોપીને પકડ્યું છે એમાં આ જે રિઝવાન એ મૂળ છે ગોધરાના, પછી એક એમાં એક તાહિર સિદ્દીકભાઈ બાગરિયા એ ગોધરાના પોલન બજારના છે, અને આપણી પાસે ઇન્ફોર્મેશન પ્રમાણે એ લોકો એગ્રીકલ્ચર ખાતર જે એના મુખ્ય પ્રોડક્શનવાળા ઇન્ડસ્ટ્રીઝ છે, અત્યાર સુધી નામો ક્રિપકોના વગેરેના નામો આવેલ છે કે ત્યાંના જે ફર્ટિલાઇઝર છે એ ત્યાંથી સ્ટોક કરી ત્યાંથી ડાયવર્ટ કરીને અહીં આવીને રીપેકેજિંગ કરે, GSFC અને ક્રિપકોના પણ એ રીતેના નામો આવે છે. એ હવે અમે તપાસમાં કરશું કે ક્યાં ક્યાં ઇન્ડસ્ટ્રીઝના ખાતર આ લોકોએ અત્યાર સુધી ડાયવર્ટ કર્યું છે અને છેલ્લા 1.5 મહિનાથી આ ધંધો ચાલે છે આ લોકોનો. તો એ દરમિયાન શું ભાવ કે જે ખાતરની થેલીનો 50 કિલોની થેલી છે કેટલો ભાવ હતો અને માર્કેટમાં શું ભાવે વેચાતો? એ અમે તપાસમાં એ લોકોની ક્યાં ભાવે વેચાતો હતો એ હવે એના જે ક્લાયન્ટ્સનું અમે તપાસ કરશું ત્યારે આપણે ખબર પડે. અત્યારે કેવું બહુ પ્રીમેચ્યોર કહેવાય, હાલના તબક્કેમાં આપણે આ લોકોને પકડ્યું છે, હવે બેકવર્ડ અને ફોરવર્ડ એ લોકોની કનેક્શન શું છે હવે તપાસમાં જોશું. આ લોકો પકડાયું છે કે નહીં હવે આપણે ગોધરામાં પણ તપાસ કરીએ છીએ, પણ ત્યાંથી અમુક બીજા કેમિકલના પણ પેકેટો મળ્યું છે એટલે અમને લાગે છે કે આ લોકો આવી રીતે બીજા કેમિકલ્સનું પણ કદાચ કરતા હશે. એ તપાસ એ પણ એક મુદ્દાનો તપાસ કરી છે. જેવી રીતના આપણે જણાવ્યું કે 1.5 મહિનાથી આ ચાલતું હતું, અગાઉ વડોદરા શહેરમાં કોઈકને વેચ્યું કે કોઈ કંપનીને વેચ્યું તેવું કંઈક તપાસમાં કીધું? અત્યાર સુધી નહીં, હવે પણ આ એ તપાસ આપણે કરીએ છીએ. અમારે પણ ઇન્ફોર્મેશન અને શંકા બંને એ રીતે છે કે અહીંના આસપાસના અમુક ફેક્ટરીવાળાને આપ્યું હશે, જે લોકોને અમે હવે તપાસ કરશું. તપાસનો મુદ્દો છે એટલે એ ધ્યાન ઉપર છે જ કે મંડળીનું જે છે ને એના થ્રુ એ કરતા હશે. પૂછે છે હવે તપાસમાં, આ તો જસ્ટ તમારે ગુના દાખલ કરતા જ મીડિયાને અમે જાણ કર્યું છે, બાકી તપાસમાં કરશું. બકરાવાડીમાં જુગાર રમતા 7 જુગારીઓને 1,06,890 રોકડ રકમની સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બકરાવાડી આઝાદ ચોકમાં અરુણ ખારવા જુગાર રમાડી રહ્યો હોવાની વિગતોના પગલે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ PID જે ચુડાસમાની સૂચના મુજબ ટીમે છાપો મારીને 7 જણાને ઝડપી પાડી. રૂપિયા 1,06,000ની કેશ અને 4 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પકડાયેલા નામ આ મુજબ છે. એક સૂત્રધાર અરુણ પ્રકાશભાઈ ખારવા રહેઠાણ નવાપુરા ખારવાવાડ, બીજો રમણ ડાહ્યાભાઈ પરમાર રહેઠાણ વણકરવાસ બકરાવાડી, ત્રીજો રાજેશ મોહનભાઈ સોલંકી રહેઠાણ ડભોઈયા ચોકી પાસે નવાપુરા, ચોથો આરિફ અબ્દુલ રઝાક શેખ રહેઠાણ મોગલવાડા નાલબંધવાડા અને 5 કિરણ કિશનભાઈ મકવાણા રહેઠાણ વિજય સોસાયટી મોલ પાસે બકરાવાડી, 6 લોકેશ ગોપાલભાઈ માડી રહેઠાણ જાંબુડી કુઈ વાડી અને 7 રામચંદ્ર સીતારામ બાગુલ રહેઠાણ વૈકુંઠધામ લક્ષ્મીપુરા રોડ ગોરવાનો સમાવેશ થાય છે. છોટાઉદેપુર ખાતે ગઈકાલે સાંજે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવીને એક પંટરને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર પોલીસના 2 ઉચ્ચ અધિકારીઓના તેમજ 2 કોન્સ્ટેબલોનું નામ ખુલતા હડકંપ મચી જવા પામ્યો છે. ગઈકાલે છોટાઉદેપુર ખાતે રેતીની ટ્રક ઝડપી પાડવામાં આવી હતી, જે છોડાવવા માટે ટ્રક માલિકે પોલીસને વિનવણી કરી હતી, પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું અને ફરિયાદીના જણાવ્યા અનુસાર પોલીસે ટ્રક છોડવા માટે ₹75,000ની લાંચની માંગણી કરતા ટ્રક માલિકે એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવાઈ હતી.
જેમાં એક પંટરને પોલીસે રૂપિયા 30,000 સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું નામ ખુલવા અંગે એન્ટી કરપ્શન વિભાગના બે અધિકારીઓ વચ્ચે વિરોધાભાસ જોવા મળતો હતો. એન્ટી કરપ્શન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં છોટાઉદેપુરના એક પીઆઈ, એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલના નામ ખુલ્યા હોવાની વાત જાહેર થઈ હતી. જે બાબતે એન્ટી કરપ્શનના ડીવાયએસપી ગેહલોત દ્વારા મીડિયાને એક પ્રેસ નોટ આપવામાં આવી હતી, જેમાં પીઆઈ એએન તાઇવાડ અને પીએસઆઈ એએન ભટ્ટ અને બે કોન્સ્ટેબલના નામો બતાવવામાં આવ્યા હતા. જ્યારે ટ્રેપિંગ ઓફિસર નારણ પાંડોરે મીડિયાને આપેલા નિવેદનમાં માત્ર એક જ આરોપી પંટર હોવાની વાત કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓના નામ અંગે પૂછતા તેઓએ તપાસમાં નામ ખુલે તે પ્રમાણે કાર્યવાહી કરવાની હતી. એક તરફ એન્ટી કરપ્શન વિભાગના ડીવાયએસપી પ્રેસ નોટમાં ચારેય પોલીસ કર્મીઓના નામ જાહેર કરે છે. ફરિયાદી હરિભાઈ બાલાભાઈ લાખાણીએ ટોલ ફ્રી ઉપર ફરિયાદ નોંધાવતા અને એના આધારે એની ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદ આધારે 30,000ની ટ્રેપ લેતા રહેમાનભાઈ આપણે મકરાણી એ પકડાઈ ગયેલ છે. એ તપાસનો વિષય છે, ઇન્વોલ્વ છે કે કેમ. એ તપાસ દરમિયાન જે તપાસ કરનાર અધિકારી છે એ તપાસ કરશે અને આગળની કાર્યવાહી થશે જો ઇન્વોલ્વ હશે. આમાં કોઈ એનું ચોક્કસ નામ જો પંચો રૂબરૂ એની ખાતરી કરાવીએ છીએ પણ ચોક્કસતા અમે હજુ નક્કી કરીએ છીએ. તપાસની ચાલુ છે. હશે પણ અત્યારે એ અમારી પાસે ફક્ત આરોપી એક જ છે. એ એમની જે તપાસ કરનાર હું ટ્રેપિંગ અધિકારી છું એટલે હવે જે તપાસ કરનાર અધિકારી છે એની પૂછપરછ કરશે પછી આગળ. એ છે જ એમની પૂછપરછ ચાલુ જ છે. હવે એ બાબતે હું કહી નહીં શકું છું. હું અત્યારે હું તપાસમાં રોકાયેલો છું ટ્રેપિંગ એટલે. એનએલ પાંડો એક આરોપી છે. એસીબીની ઓફિસ ખાતે આરોપીઓને દબાણ કરાતું હોવાની વાત આખા શહેરમાં ફેલાતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને આગેવાનોએ એસીબીને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. એસીબી ઉપર આરોપ લગાવ્યો હતો કે એસીબી સ્થાનિક પોલીસના દબાણમાં આવીને આરોપી ઉપર દબાણ કરીને આરોપીનું નિવેદન લઈ રહીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. છોટાઉદેપુર એસીબીએ રેતી કાંડમાં એક વ્યક્તિની ટ્રેપ કરી છે. એસીબી જ્યારે વ્યક્તિને એરેસ્ટ પકડે છે ત્યારે એસીબી પાસે ઓલરેડી એના સંયોગી પુરાવા, ઓડિયો વિડીયો ક્લિપો અને અગાઉથી જેમના નામ હોય તે પણ આવી ચૂકેલા હોય છે. ત્યાર પછી વ્યક્તિને ટ્રેપ કરે છે લોકો. આ કેસમાં પ્રથમથી એસીબી જોડે બે કોન્સ્ટેબલ તેમજ એક પીઆઈ અને પીએસઆઈનું નામ સામેલ છે. હવે એના એસીબીના જે ડીવાયએસપી હતા એ પોતે અહીં આવીને ઓડિયોગ્રાફી વિડીયોગ્રાફી લઈ ગયા છે, એમાં બી એમના નામ છે. છતાંય આજે છોટાઉદેપુરના એસીબી પોલીસ સ્ટેશને બહારથી કોઈપણ દાગ દબાણનો કે એનો આશરો લઈ અને આરોપીને બેસાડી જેને આરોપી બનાવ્યો છે રહેમાન મકરાણીને તેને ધાક ધમકી આપી અને સ્ટેટમેન્ટ બદલાવવાની કોશિશો થઈ રહી છે. તો અમને એવું લાગે છે કે આ કેસ કોઈપણ રીતે ઉપરથી ધાક દબાણમાં આવી અને દબાઈ અને નાના માણસો ઉપર નાખી દેવો અને પોલીસ અધિકારીઓને બચાવી લેવા. એસીબીની ઓફિસે આખી રાત ચાલેલી કાર્યવાહી દરમિયાન એસીબી દ્વારા માહિતી આપવામાં અખાડા કરાઈ રહ્યા હતા,
જ્યારે મીડિયા કર્મીઓએ ફરિયાદીનું નિવેદન લેવાની વાત કરતા એસીબીના પીઆઈ નારાયણ પાંડોર દ્વારા ફરિયાદી ક્યાં છે તેની જ ખબર નથી તેવું જણાવ્યું હતું. પરંતુ મીડિયા કર્મીઓએ કચેરીની એક રૂમમાં તાળું મારીને પૂરી રખાયેલ ફરિયાદીને જોઈ જતા એસીબીના પીઆઈને પૂછતા તેઓએ ફરિયાદીને પૂર્યો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. અને જ્યારે કેટલાક મીડિયા કર્મીઓએ રૂમમાં પૂરાયેલા ફરિયાદીને બતાવી અને રૂમને મારવામાં આવેલા તાળાને બતાવી પૂછતા તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને જણાવ્યું હતું કે હું કામમાં ખૂબ જ વ્યસ્ત છું, મને ખબર નથી કે કોને પૂર્યા છે. સાંભળો, તમે ફરિયાદીને કેમ પૂર્યો, એવો કોઈ કાયદો છે? તમે કોઈ બીજી તાળું મારીને કેમ પૂર્યો છે? ફોન કરીને પોલીસ ને બોલાવો છો તો ફરિયાદી ની એટલી તમે પૂરી દેવાનો? એક મિનિટ, સીધી ને સાદી ભાષામાં મારે ઇન્ટરવ્યુ લઈ લેજો. તમે અવડત મને જવાબ લેવા દેશો? હા બોલો. હા, તમે ફરિયાદી ને આ રૂમ માં તાળું મારીને પૂર્યો છે કેમ? ફરિયાદીને રૂમ માં તાળું મારીને પૂરી દીધો છે કેમ? અરે ભાઈ, હું મારી કાર્યવાહીમાં હતો, આ કોઈ કર્મચારીની સલામતી માટે એને અંદર રાખ્યો. ફરિયાદીને તાળું મારવાનો કોઈ નિયમ છે? અરે ભાઈ, ફરિયાદીને પૂછનો વિચાર. અને તાળું મારવાનો નિયમ છે? તમારે ઇન્ટરવ્યુ લેવો છે, મારે તમારું ઇન્ટરવ્યુ આ બાબતે જોઈએ છે. ફરિયાદીને તાળું મારવાનો નિયમ છે? સાહેબ, અમારે અમે બીજે કોઈ ઇન્ટરવ્યુ નહીં જોતું. તાળું માર્યું કેમ? બસ એટલું ઇન્ટરવ્યુ જોઈએ છે. તમે કેમ તાળું માર્યું? કોઈ ઇન્ટરવ્યુ નહીં જોતું. ફરિયાદીને બી હવે દેખો નહીં અમારે. સાહેબ, એમને તાળું મારી રાખો, તમને કાલના ચાર કલાક થી શાંતિ રાખી. હાલમાં બી તમે એવું કહી રહ્યા છો કે આરોપી છે નથી. મારા કામનો એટલો એ છું કે મને ખબર, ખરેખર હું બરાબર તમારો કોઈ સાહેબ એવું ના કરી શકે. તમારો આદેશ હવે. અરે ભાઈ, એવું નથી, બાર પબ્લિક હોય. ફરિયાદીને તાળું મારવું યોગ્ય છે? શાંતિ રાખો, એવું નથી. શાંતિ છે સાહેબ, એક સીધી વાત છે. માનવ અધિકાર એવું કહે છે કે ફરિયાદી ને આરોપી ના બને, આરોપી તરીકે પુરાય નહીં. માનવ અધિકાર તમે ભંગ કર્યો છે? પુરાયો નથી. આ શું છે સાહેબ? આ તાળું મારી પૂર્યો નથી તો શું છે? મને જવાબ આપો. માનવ અધિકાર પંચ નો, માનવ અધિકાર નો તમે ભંગ કર્યો છે ખુલ્લે આમ. એસીબી દ્વારા માનવ અધિકાર નો ભંગ કરવામાં આવ્યો છે, તમે શું કહેશો? માનવ અધિકાર નો ભંગ કરવામાં આવ્યો છે, કઈ બીજું કહેશો તમે એ બાબતમાં? કઈ બીજું કઈ કરી રહ્યા? માનવ અધિકાર નો ભંગ કરી રહ્યો છો તમે? માનવ અધિકાર નો ભંગ તમે માનો છો? તમે ફરિયાદી ઇન્ટરવ્યુ આપશે એટલે તાળું મારી તને યોગ્ય છે? મારે એટલો જવાબ જોઈએ છે મારે. એના તાળું તાળું ખોલતા બી શોર્ટ લઈએ. હવે અહીંયા થઈ ગયા હવા સુધી ને સાહેબ, જવાબ નથી મળતો તમારો. હાલ તો એસીબી દ્વારા એક આરોપી ની અટકાયત કરીને કાર્યવાહી કરાઈ રહી છે, પરંતુ એક જ વિભાગના આ બે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તો બે માંથી સાચો કોણ અને જે પોલીસ કર્મીઓના નામ ખુલ્યા છે તેમની સામે કાર્યવાહી થશે તે એક સવાલ ઊભો થવા પામ્યો છે.
કેમ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી અમને મદદ કરે પોલીસ? તમે તમને ખતરો કોનાથી છે? તમે તો ફરિયાદી પોલીસની વિરુદ્ધમાં બન્યા છો, તો તમને ખતરો કોનાથી છે? મને ખતરો પોલીસની વિરુદ્ધમાં છો અને પબ્લિક શું કરે એનું શું ખાતરી આપણને? પબ્લિક તો તમને ઓળખતી પણ નથી. પબ્લિક ન ઓળખે એવું નથી કે પબ્લિક ઓળખે જરૂરી. હમણાં મારા મિત્ર આવે, નાજીમભાઈ આવે, એટલે હું તમે કયો ત્યારે આવું બહાર આવું છું. બરાબર, ફરિયાદમાં શું આપ્યું તમે? ફરિયાદમાં શું લખાયું છે? એટલે તમે શેની ફરિયાદ કરી હતી? મારે ગાડી પકડી હતી મારી અહીંયા, આપણે જોજ જોજ ગાડી પકડી હતી, એટલે મેં એને કીધું કે ભાઈ મારે ગાડી તમે પકડી છે તો એને છોડાવવા માટે મેં રસ્તો ગોતતો હતો. ત્યાં મને એક ભાઈનો ફોન આવ્યો, એ ભાઈને હું ઓળખતો નહોતો, વાયા વાયા ફોન આવ્યો, એટલે એ ભાઈને મેં કીધું મારે ગાડી છોડવા માટે કોઈ રસ્તો તો ગોતવો પડે, મેન માણસ આપણે મેન થળીએ પહોંચવા માટે. એટલે જે ભાઈ પેલો છે ને એ નિર્દોષ માણસ છે, આપણે 3-4 મહિનાથી ગાડીઓ હતી એને ત્યાંથી જ ભરાય છે. આપણે એવું નથી કે એને ત્યાંથી ગાડીઓ ભરી નથી એવું, પણ આપણે એને એટલા માટે કર્યું કે આ નગર મારું મેન થળિયું હાથમાં ન આવે. આ મારી 2-3 મહિને જમા છે, હું આ ભિખારી થઈ ગયો, મારા ખિસ્સામાં 10 રૂપિયા છે ખાલી. બરાબર છે, એટલે તમને તમારી પાસે જે પૈસાની માંગણી કરી કોણે કરી હતી? આ ભાઈ એનું નામ શું છે પણ એને માંગણી કરી હતી ત્યાર પછી આગળ, એટલે કોના માટે માંગણી કરી હતી? સાહેબ માટે. કયા કયા સાહેબ? એક ભટ્ટ સાહેબ ને બીજા તાવીયાડ સાહેબ માટે. અચ્છા, તમારી ગાડી પકડી હતી કોણ? પકડી હતી 2 પોલીસવાળા હતા, એક રાજુભાઈ અને એક બીજા હું યોગેશભાઈ. ક્યાં આગળ પકડી હતી? જોજ 3 રસ્તા, જોજની આ બાજુ 3 રસ્તા પડે ને ત્યાં. ત્યાર પછી શું કાર્યવાહી કરી? ત્યાર પછી ગાડીને લાવ્યા છોટાઉદેપુર, લાવ્યા છોટાઉદેપુર, લાવીને કાંટો કરાવ્યો, કાંટો કરાવીને પોલીસ સ્ટેશનની બહાર મૂકી દીધી. પછી કાર્યવાહી શું કરી? કાર્યવાહી કોઈ કાર્યવાહી નહીં, મેમો બેમો કંઈ બનાવ્યું નહીં, 2 દિવસ ગાડી પડી રહી. આજે બપોરે મેમો બન્યો. આજે આરોપી તરીકે જે આવ્યો છે રહેમાન, એ ખરેખર આરોપી છે? એને તમને મદદ કરી છે કે આરોપીઓને મદદ કરી છે પોલીસ? એને મને ખરેખર આમ જોવા જઈએ તો બંને બાજુ મદદ કરી, મને ફૂલ મદદ કરી છે, મને ફૂલ મદદ કરી છે ને હું એના તરફ જ બોલીશ કે એ માણસે મને મદદ કરી છે. મને કોઈ ઓળખાણ નથી મારા, એ નિર્દોષ માણસ છે. તમારા ઉપર કોઈ પોલીસ કોન્સ્ટેબલનો કે કોઈ અધિકારીનો કોઈ જાતનો કોઈ હું ઓળખતો નથી છોટાઉદેપુરમાં કોઈને. બરાબર, પૈસાની માંગણી માટે કોનો ફોન? આ ભાઈનો, રહેમાનભાઈનો. રહેમાન મારા, રહેમાનભાઈને મારા ડ્રાઈવર ગાડી ભરવા જાય ને એટલે ઓળખે, તો ડ્રાઈવરને મેં કીધું કે આપણે ગાડી જ્યાંથી ભરી ત્યાં તું એને વાત કરે કે ભાઈ અમારી ગાડી અહીંથી ભરી છે તો તમે છોડાવી આપો, તમારો હપ્તો હપ્તો ચાલતો હોય. તો પેલા 2 પોલીસવાળા ભાઈઓ આવ્યા, એણે એવું કીધું ડાયરેક્ટર તમારો વ્યવહાર ચાલે છે કે નહીં? તો કે તો હાલો કાંટા ઉપર લઈ લો ગાડી, એટલે ગાડી સીધી કાંટા ઉપર લઈ લીધી. કાંટા ઉપર લીધી એટલે કે તમારે 5 ટન ઓવરલોડ છે, તો ઓવરલોડ ગાડી હોય તો રોંગ સાઈડમાં મૂકાવી દીધી એ લોકોએ પોલીસ સ્ટેશન બહાર. પોલીસ સ્ટેશનની બહાર ગાડી મૂકાવી એટલે ડ્રાઈવરનો ફોન આવ્યો કે ગાડી આપણે મૂકાવી દીધી. મેં કીધું કાંઈ વાંધો નહીં, પડી રહેવા દો, મૂકાવી દો, જે થવાનું છે તે થશે. બરાબર, તમને અંદર તમારી જાતે તમે પૂરાયા છે કે તમને કોઈ પૂરી લીધા છે? મેં મારી જાતે કીધું, મેં કીધું બહારથી લોક મારી દો, કારણ કે અમારે જોખમ છે. આ ડ્રાઈવર ઓલો કંડક્ટર ક્યારનો રોવે છે? ડ્રાઈવરે ખાધું નથી, ડ્રાઈવર કંડક્ટર બે નિર્દોષ છે. અને તમે અત્યારે રાતના 2 વાગવા આવ્યા છે, તમને રાતનું જમવાનું આપવામાં આવ્યું છે ખરું? હા, જમવાનું આપડ્યું, ખાધું જ નથી અમે, 9 વાગ્યાનું આવી ગયું ખાવાનું. બરાબર, તો ભૂખ્યા છે તો તમે ખાઈ લો ને. ભૂખ્યા આમાં આ આ ઓલી બળદ્રેમાં ખાવાની ઈચ્છા ના થાય ને સાહેબ. ઓકે, શું નામ તમારું? હરીભાઈ. આજવા રોડ સ્થિત કમલાનગર પાસે મુખ્ય માર્ગ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રહીશોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. શહેરના આજવા રોડ સ્થિત કમલાનગર પાસે મુખ્ય માર્ગ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે. લોકોને પૂરતું પાણી મળતું નથી અને હજારો લાખો ગેલન પાણીનો આ રીતે વેડફાટ થાય છે. સવારે હું આમ નીકળી હતી, અહીંથી માર્કેટ જતી હતી તો પાણી વેરાતો હતો, આમ કહે છે પાણી બચાવો પાણી બચાવો, નર્મદા નદી સૂકી ગઈ છે, પાણી ઘરમાં આવતું નથી, લેડીઝને કેટલી પ્રોબ્લેમ થાય છે અને અહીંયા પાણી વહી જાય છે પણ એનું કોઈ સમસ્યાનો ઉકેલ આવતું નથી, કોર્પોરેશન શું કરે છે એ જોવાનું છે.
હજારો ગેલન પાણી વેરફાઈ ગયું છે. કેટલું પાણી વેરફાય છે? આ રેલા જાય છે અને અમારે પાણી આવતું નથી ઘરમાં. આમ કે પાણી બચાવ, આ પાણી કાલ સાંજનું વહી જાય છે. ત્યારે તંત્ર દ્વારા પણ ગોકળગાયની ગતિથી કામગીરી કરવામાં આવતી હોવાના કારણે રહીશોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો, તેમજ આવનારા સમયમાં પાણીની તંગી સર્જાવાની આશંકાઓ વ્યક્ત કરી હતી. આજવા રોડ છે, શ્રીહરી ટાઉનશીપની સામે આ પાણી વહી રહ્યું છે. ગઈકાલ સાંજથી વહી રહ્યું છે. હું સવારે જ અહીંયા માર્કેટમાં આવી હતી ત્યારનું આ પાણી વહી રહ્યું છે. જો આવું ને આવું જ થયા કરશે તો પછી દેશમાં પાણીની અછત થઈ જશે અને 2021-22માં તો પાણી માટે આપણે યુદ્ધ કરવું પડશે. આવું ને આવું જ થશે તો પાણી માટે માણસો મરી જશે પણ પાણી નહીં મળે આગળ. એટલે એટલી જ એ છે કે પાણી માટે કંઈક કરવું જોઈએ આપણે. અને જ્યાં જ્યાં ખાડા ખોદે છે પાછા પૂરે છે પણ પાણીની કોઈ સમસ્યાનો ઉકેલ થતો નથી. શિવસેના દ્વારા વોર્ડ નંબર 9ની કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચારો કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના ખોડિયાર નગર પાસેના તળાવમાં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. તંત્ર દ્વારા કોઈ જ રીતે સફાઈ કરવામાં આવી નથી ત્યારે આ બાબતે તંત્રમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના બહેરા કાને સમસ્યા સાંભળવામાં જ આવતી નથી. ત્યારે માત્ર વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે ભારે સૂત્રોચ્ચારો કરીને શિવસેના દ્વારા આજવા સ્થિત વોર્ડ નંબર 9ની કચેરી ખાતે અધિકારીને આવેદનપત્ર પાઠવી સત્વરે તળાવની સફાઈ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. અમારી રજૂઆત છે કે એને બ્યુટિફિકેશન ના નામે આપણે ટેન્ડરો ને બધું જ થાય છે સાહેબ. જે શિવસેના વડોદરા શહેર તરફથી ખોડિયાર નગર 4 રસ્તા પાસે આવેલ તળાવમાં અતિશય ગંદકી છે અને 15 દિવસ મહિના પહેલાં પણ આપણે એ વસ્તુ કોર્પોરેશન સુધી પહોંચાડી છે મીડિયાના માધ્યમથી. તેમ છતાં પણ આજની તારીખમાં પણ એ તળાવની સાફ સફાઈના નામે કોઈ કામગીરી કરી નથી. એક તરફ સફાઈ વેરામાં વધારો ઝીંક્યો છે, કોર્પોરેશન પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી પાડી શકતી, વિકાસની વાતો કરે છે અને સિંગાપોર અને શાંઘાઈની વાતો કરે છે, તો એનો જીવતો જાગતો નમૂનો આજે અમે એમને બતાવ્યો છે કે ખોડિયાર નગર તળાવની હાલત તમે જોઈ લો અને તમે કઈ સ્માર્ટ સિટીની વાત કરો છો એ અમને કહો. એટલે આજે અમે એમને રજૂઆત કરી છે કે ભાઈ જેટલામાં જેટલી વહેલામાં વહેલી તકે આ સફાઈ કરવામાં આવે અને જો નહીં થાય તો પછી જે ગંદકીની હાલતમાં ત્યાંના રહીશો પરેશાન થઈ રહ્યા છે એ જ પરિસ્થિતિનો સામનો કોર્પોરેશનના અધિકારીઓ ના કરવો પડે એ અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે અઠવાડિયાની અંદર આ વસ્તુની પર કાર્યવાહી કરવામાં આવે. હવે લેશું એક નાનકડો વિરામ. જાતિ ઉત્સવ ઘ્યા તહેવાર લિજ્જત પાપડ હો હર બાર કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદ્ય ઔર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse Circle. ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ. शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ. थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट एंड फॉर द लास्ट 3 डेज माई शुगर इज एब्सोल्युटली नॉर्मल इन द रेंज विद इन द रेंज विदाउट एनी मेडिकेशन. शुगर पहला મિનિમમ 500-400 આસપાસ રહેતી હતી પણ અહીંયા આવ્યા પછી સુગર પણ ઓછી થઈને ઇન્સ્યુલિન એકદમ સારી રીતે ઓછું થયું છે. ઓર સોરિયાસિસ, એલર્જી, સફેદ દાગ, સ્કિન કી કઈ બીમારીઓ કા ઇલાજ આયુર્વેદ ઓર હોમિયોપેથી કે વિશેષજ્ઞ અનુભવી ડોક્ટરો દ્વારા.
जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट जाफरपुरा रसूलाबाद गांव के पीछे आजवा रोड वडोदरा। फोन 9426315845990994922। ओम हेल्थ रिसोर्ट आजवा फनवल के पीछे वागोड़िया वडोदरा। फोन 9408118136। इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के। बेचैनी, अनिद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पे जब वेबसाइट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर सिटी क्लिनिक है 14 सुधानगर लाल पैथ लेप के पीछे चॉकलेट रूम लैन चेतलपुर रोड वडोदरा। ओम हेल्थ रिसोर्ट जाफरपुरा रसूलाबाग गांव के पीछे आजवा रोड पड़ोतरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। वैशाली ट्रावेल्स आपनी बेहतरीन सेवामां आरामदायक प्रवास अने संतोषकारक प्रवास माटेनुं लोकप्रिय नाम एटले वैशाली ट्रावेल्स। प्रवास तो वैशाली ट्रावेल्स नो ज, फक्त बस भाड़ामां सारंगपुर, वीरपुर, चोटीला, गोंडल, शनिदेव, शिंगणापुर साथे शेरडी, नासिक, त्रंबकेश्वर, द्वारका, बेट द्वारका अने सोमनाथ, महुड़ी, अंबाजी अने खेड़ ब्रह्मा। दर पूनमे अंबाजी डाकोरनी यात्रा, आरामदायक सफर, दिवाळीनुं खास नजराणुं, रॉयल राजस्थान, राजस्थानना रमणीय स्थळोनी सफर, आजे पधारो वैशाली ट्रावेल्स। नेहरू भवन सामे कीर्ति स्तंभ पासे राजमहल रोड वडोदरा। फोन 2424905 2429622। विराम बाद पुनः आपनो स्वागत छे। नर्मदा जिल्लामां प्रथम वखत राजपीपळा खाते सक्षम किशोरी अभियाननो आरएम आर्ट्स एंड साइंस कॉलेजथी प्रारंभ करवामां आव्यो छे। राजपीपळा कॉलेज खाते सूरतनी सफळ युवा सोशियल ऑर्गेनाइजेशन संस्था द्वारा गतरोजथी सक्षम किशोरी अभियाननी शरूआत करवामां आवी छे, जेमां 10-19 वर्षनी बाळा किशोरीओ माटे शरीर सौष्ठव, आरोग्य शिक्षण, किशोरी अवस्थामां फेरफार, स्त्री प्रजनन तंत्र अने जातीय रीते फैलाता रोगों सहितनी माहिती आपवामां आवशे। साथे सिलसेल एनेमिया महिला माटे कल्याणकारी योजना अने महिला अधिकार अंगेना कायदाओनी माहिती आपवा माटे आ अभियाननुं आयोजन करावी छे। कार्यक्रम NSS यूनिट द्वारा आयोजित करायो छे, जेमां तज्ञो सतत 3 दिवस 500 થી વધુ બહેન દીકરીઓ સાથે વાર્તાલાપ કરશે। આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપીપળા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોલા, NSS પ્રોગ્રામ કોર્ડિનેટર પ્રોફેસર ભોંએ, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ રસિકભાઈ નાઈ તેમજ નર્સિંગ સ્કૂલ રાજપીપળાના એચ રોહિત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપવામાં આવ્યો છે। આપણે જોઈએ છીએ અને WHO યુનિસેફનું પણ રિસર્ચ છે કે આપણા ભારત દેશમાં યુવાધન સૌથી વધારે છે, પણ જે છોકરીઓ છે કિશોરાવસ્થાની એમાં દેહધાર્મિક ત્રુટિ, પછી કુપોષણ છે, શારીરિક માનસિક જે સ્ટેબિલિટી હોવી જોઈએ એ નથી, આ બધું દિન પ્રતિદિન વધતું જાય છે। તો જો એક કિશોરાવસ્થાની છોકરી તંદુરસ્ત હશે, દીકરી, તો આવનારી પેઢીમાં જે બાળકને જન્મ આપશે એ પણ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકશે। આ બેઝ ઉપર અમે આ પ્રોગ્રામ જે સક્ષમ કિશોરી અભિયાન છે એ કરવા જઈએ। અમારી સંસ્થા સફળ યુવા સોશિયલ ઓર્ગેનાઇઝેશન, જેમની સ્થાપના 30-8-2018 રોજ થઈ, અને અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય નૈતિકતાથી રાષ્ટ્ર નિર્માણનો છે, તેમજ આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં યુવાધન સૌથી વધારે છે, તો આ યુવાધનને મજબૂત બનાવવાનો પ્રયત્ન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવશે। ગુજરાતમાં જેટલી સ્કૂલ કોલેજીસની એડોલેસન્સ ગર્લ છે, મતલબ 10-19 વર્ષની છોકરીઓ, એમને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરીશું, અને એના માટે અમે લોકોએ સક્ષમ કિશોરી અભિયાન કાર્યક્રમ શરૂ કર્યો છે। સફળ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે જણાવ્યું હતું કે 10-19 વર્ષની દીકરીઓમાં શારીરિક ફેરફારો દરમિયાન અજ્ઞાનતાના કારણે કેટલીક ત્રુટિઓ રહી જતી હોય છે, જેના કારણે બાળાઓ કમજોર અને પીડિત બની રહી છે, તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ અને તંદુરસ્ત બને તેવા અમારા પ્રયાસો છે। સક્ષમ કિશોરી અભિયાનનો આરંભ
એમર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કરવામાં આવેલો છે. આ એમર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર 500થી વધુ દીકરીઓને આજે અમે જુદા જુદા ટોપિક ઉપર એજ્યુકેટ કરશું, જેમાં મુખ્ય ટોપિક એડોલેસન ચેન્જીસ ઇન ગર્લ્સ, સ્વચ્છતા, જીવન કૌશલ્ય, પ્રજનન તંત્રના રોગો, મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ અને તેમના અધિકારો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. તદુપરાંત સિકલ સેલ એલિમિયા તથા હિમોગ્લોબિનની તપાસ કરીને આ કાર્યક્રમનો અંત સર્ટિફિકેટ આપીને પૂર્ણ કરવામાં આવશે. એમર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી શૈલેન્દ્રસિંહજી માંગરોલા સાહેબ તથા નર્સિંગ ટ્યુટર હરેન્દ્રભાઈ રોહિતનો આ કાર્યક્રમમાં અમને ખૂબ સારો એવો અભિપ્રાય મળ્યો અને આ જોઈને અમારા દ્વારા દર ત્રણ મહિને કિશોરીઓનું રીચેકિંગ કરવામાં આવશે અને આ કાર્યક્રમ અમે સસ્ટેનેબલ મોડ સુધી લઈ જવા માંગીએ છીએ. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હૃદયરોગના દર્દીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ હૃદયરોગના ગરીબ પરિવારના દર્દીઓને આર્થિક સહાયના રૂપે મેયરના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓને ચેકની સહાય અપાઈ હતી. આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન જિગીશાબેન શેઠ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા વિવિધ વોર્ડના કાઉન્સિલરોએ પણ ખાસ હાજરી આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિવારજનોને આર્થિક મદદ કરવાના ભાગરૂપે કે જેમને બાયપાસ, એન્જિયોપ્લાસ્ટ જેવી ગંભીર બીમારી હોય અને એનું ઓપરેશન કરાયું હોય એમને 50,000 સુધીની રકમની સહાય કરવામાં આવે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ અલગ અલગ 15 પરિવારોને અંકે 7,25,000 રૂપિયાની રકમોના ચેકનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. આપણને સૌને ખબર છે કે ઘરમાં કોઈ એક સભ્યને આ પ્રકારની ગંભીર બીમારી ધ્યાનમાં આવે અને ત્યારબાદ એનો નોકરી ધંધો બંધ થતો હોય છે, વ્યવસાયમાં પણ જઈ શકે નહીં અને ઓપરેશનનો મોટો ખર્ચ એની ઉપર પડતો હોય છે અને એ ખર્ચમાં થોડીક રાહત થઈ શકે એ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારે આર્થિક સહાય એ પરિવારજનોને કરવામાં આવતી હોય છે. આ ટોકન સહાયને કારણે એને આર્થિક મદદ મળતી હોય છે અને આગામી સમયમાં જીવન માટે તેને મોટિવેશન પણ મળતું હોય છે. અત્યાર સુધીમાં આ વર્ષે કુલ 33 શહેરીજનોને 16 લાખ ઉપરાંતની રકમના ચેક ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે અને જ્યારથી આ સ્કીમની શરૂઆત થઈ છે ત્યારથી તેને આજ સુધીમાં 378 પરિવારોને 1,81,37,000 રૂપિયાના ચેક ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. એટલે 378 પરિવારોને આર્થિક મદદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી. આપણે તો પ્રભુને એ જ પ્રાર્થના કરી કે કોઈના ઉપર આવો આર્થિક ભારણ ન આવે, કોઈ પણ આવી બીમારીમાં ન સપડાય, બધા તંદુરસ્ત રહે. પરંતુ તેમ છતાં પણ જો આવું કાંઈ થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ માટે આવતું હોય છે અને આ સેવાકીય કાર્યના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પરિવારોને આજરોજ ચેક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર જિગીશાબેન શેઠ, સાથી પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ, અમારા કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ ઠક્કર, રાજાભાઈ, જલમબેન, મોહનભાઈ, તેજલબેન, સૌ કોર્પોરેટર, અમારા આરોગ્ય કમિટીના ચેરમેન ડૉક્ટર રાજેશભાઈ શાહ, સૌ કોર્પોરેટરોની સાથ સહકાર વડે આ આર્થિક પરિવારો આર્થિક નબળા પરિવારો સુધી પહોંચીને એમને આ મદદ આપવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પાદરા તાલુકાના આશા બહેનોનું સંમેલન યોજાયું હતું. વડોદરા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તથા પાદરા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વર્ષ 2017-18 આશા બહેનોનું સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓમાં CDHO તથા RMO અને DLO સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. આવેલા અધિકારીઓએ દીપ પ્રગટીને કરીને શરૂઆત કરી હતી. પાદરા તાલુકાના ગામોમાં આશા કાર્યકર બહેનો અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા વિભાગના કર્મચારીઓ આ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે સરકારની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે લોક સેવાઓની ચાલતા પ્રોગ્રામોની રમૂજ સાથે બહેનોને એકાકી વક્તવ્ય તેમજ નાટક રજૂ કર્યા હતા. સાથે આ સંમેલનમાં વિવિધ આરોગ્યલક્ષી બેનર્સ લગાડવામાં આવ્યા હતા. ભાઈ સિસ્ટર વર્ગે
પાટણ તાલુકામાં દરેક સાલની જેમ આશા સંમેલન રાખવામાં આવેલ છે. બીજા વર્ષમાં પહેલા વર્ષમાં આપણા જિલ્લા લેવલ પર પુરવાર રાખવામાં આવતા હતા, પણ આ વર્ષ સિદ્ધેશ્વર સાહેબને ઈચ્છા હતી કે દરેક તાલુકા લેવલ પર રાખીએ, જેથી દરેક આશાબેનને આપણા આવ્રત બતાવવાને વધારે તક મળી શકે. આ પ્રોગ્રામમાં આજે આપણા ડીડીઓ સાહેબ, આડીડી સાહેબ, સીડીચો સાહેબ અને જિલ્લાને બીજા પણ જે ગણ્યમાન વ્યક્તિઓ સાહેબ છે એ બધા આવશે અહીંયા. આજે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે પબ્લિક જનજાગૃતિ ફેલાવવું. એમાં મેન મુદ્દા જે છે, જે નીતિ આયોગમાં હેલ્થ ઇન્ડિકેટર જો લેવામાં આવેલ છે, એમાં જેવી કે માતા મરણ છે, બાલ મરણ છે, ન્યુટ્રિશન છે, માલ એનિમિયા છે, અને એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ સેક્સ રેશિયો છે, જે આપણા પાદરા તાલુકા અને બીજા તાલુકા કરતાં વધારે થોડા બગડી ગયા છે. એ સબ વિષય ઉપર પણ પબ્લિક જનજાગૃતિ આશાબેનો આપણા નાટક દ્વારા, ભાષણ દ્વારા એ સબ સ્ટેટમેન્ટ આપશે, એ કરશે. એ એક મુદ્દા છે જે આપણા બધા તાલુકામાં બધા અલી પાસે જાય એ હેતુથી આ દરેક સ્થળ રાખવામાં આવેલ છે, એ જ આનો ઉદ્દેશ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ફૂટપ્રિન્ટ 2018નો પ્રારંભ થયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ત્રિદિવસીય ફૂટપ્રિન્ટ ઇવેન્ટ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે બાઇક સ્ટન્ટ, સાયકલ સ્ટન્ટ તેમજ રિમોટ સંચાલિત રોબોટ રેસે ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇવેન્ટ નિહાળવા ઉમટી પડ્યા હતા. મોહિન વાયર ઉપર લઈ લો, ચલો જલ્દી મોબાઈલ કરના હે. ચલો જલ્દી અભી મોબાઈલ, ઓન્લી 5 સેકન્ડ કા કાઉન્ટડાઉન હોગા ઈ મોબાઈલ હોને કે બાદ. આ બરોડા યુનિવર્સિટીની એટલે એમએસસી યુનિવર્સિટીની ફેકલ્ટી ટેકનોલોજી છે અને આ ફૂટપ્રિન્ટ સ્ટાર્ટ થયું છે જે એન્યુઅલમાં દર વર્ષે એકવાર આવે છે. ચલો જલ્દી અમે રોબોટ વોરમાં એટલે સ્મેક બોર્ડના અંદર રોબોટ બનાવ્યો છે, જેમાં બે રોબોટ અમે સામે ટક્કા કરીને એટલે એકબીજા અટેક કરીને પોઈન્ટ ગેઇન કરે છે. જે સુધી પોઈન્ટ ગેઇન કરે એમને એ વિન થાય છે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. ખેતીવાડીમાં ઉપયોગી ખાતરને ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે વેચાણ કરતા 2,04,76,000 ખાતરના જથ્થા સાથે કુલ 18,12,704 મુદ્દામાલની સાથે ઝડપી પાડતી ટીમ એસઓજી. બકરાવાડી આઝાદ મેદાન ખાતે જુગાર રમતા 7 જુગારીઓને 1,06,000 રોકડ મળીને કુલ રૂપિયા 1,10,390 મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. છોટાઉદેપુર ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમની ટ્રેપમાં પોલીસના 2 ઉચ્ચ અધિકારીઓ અને 2 કોન્સ્ટેબલના નામ ખુલતા પોલીસ બેડામાં હડકંપ. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.